મિતેશ દીકરા, આપણી ઓફિસ કેમ ચાલે છે? બધું કામકાજ તો બરાબર છે ને? અરે પપ્પા, આપણી કંપની ફર્સ્ટ લેવલ પર છે એટલે બધું કામકાજ રેડી ચાલે છે. મારે આંટો મારવા આવવું છે. ઘણા સમયથી હું ઓફિસે આવી શક્યો નથી. આ પગની હોળીમાં આ દુખાવો છે તે જવાનું નામ જ નથી લેતો. અરે પપ્પા, તમારે ક્યાંય આવવાની જરૂર નથી. આ નિખિલનું ભણતર પૂરું થાય ને એટલે અમે બંને ભાઈ ઓફિસ સંભાળી લઈશું. અને આમે તમે અત્યારથી કામ તો કર્યું છે ને, હવે ઢગડા કરી કરી થાય ક્યાં છે તમે હજી? હા બેટા, આમ પણ તારી પત્ની ક્યાં મને કઈ કામ કરવા દે છે? આખા ઘરની જવાબદારી પોતાના ઉપર લઈ લીધી. આવી ગયો નિખિલ, આવા બેસ. Oh, come on, man. First of all, man, you don't have to call me Nikhil. Call me Nick, bro. લ્યો આવી ગયો ઇંગ્લિશ માં. આ નિખિલ કેવું સારું નામ છે. મારા રોયા તો નામની પથારી ફેરવી નાખી. By the way, દીપુ ક્યાં છે? નિખિલ, આશ્વરિત થઈ, એ તારી ભાભી છે, એને તો સરખા નામથી બોલાવ. મોન મેન, ડોન્ટ વરી, ભાભીને આ વાતનું જરા પણ ખોટું નથી લાગતું. અને રહી વાત નામનું, તો આ કેવું ઓલ્ડ ફેશન, એટલું લાંબુ નામ છે દીપ્તિ, એને કરતા શોર્ટ એન્ડ સ્વીટ દીપુ. ક્યારે એની સુધરે? છોડો બધું, ક્યાં છે દીપુ એ તો મને કહો. એ કિચનમાં. ઓકે બાય. અરે તારો બેગ તો લેતો જા. લ્યો નીકળી ગયો આ છોકરો. આ જવાબદારી ને ક્યારે નહીં સમજી શકે. આવો પાગલ છે પપ્પા. ભાભી 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 ભાઈ પડી જઈશું. અરે ભાભી, આજે એટલો ખુશ છો ને કે વાત જ જવા દે તમે. શું થયું? મારા દિયરની ખુશી જાણી શકો? હા, એટલા માટે તો અહીંયા આવ્યો છું તમને કહેવા. તો બોલો, રાહ શેની જુઓ છો? એટલે ભાભી, મારે તમને એ કહેવું હતું કે તમે જો ને, આ ઘરનું બધું જ કામ તમે એકલા એકલા કરો છો, અરે થાકી જતા હશો. તો હું વિચારતો હતો કે તમારો હાથ બટાવા કોઈને લઈ આવો, એટલે કે તમારી દેરાને લઈ આવો. તો નિખિલભાઈ, શું વાત છે? છે કોઈ છોકરી ધ્યાનમાં? હા, એટલે મને કોઈ શોખ નથી હો ભાભી, પણ તમે આ બધું એકલા થઈ કામ કરો છો તો મેં વિચાર્યું કે તમારા માટે હો. હા એવું છે, મને બધી ખબર પડે છે. બોલો, તમે ક્યારે મળાવો છો મારી દેરાણીને? હું તમે કહો તો કાલે જ. ઓ, તો એમ કરીને મળવું છે હે ને? હું ભાભી, તમે પણ. નિખિલભાઈ, તો બોલો, પાર્ટી ક્યારે આપો છો મને? અરે પાર્ટી તો આપીશ જ ને, જેમ બને એમ જલ્દી આપીશ પાર્ટી હું તમને. આવી વળી કેવી મસ્તી, માન્યું કે દેર હો જાય છે પણ સાવ આમ. દીકરા મિતેશ, શું વિચારે છે તું? એક મિનિટ પપ્પા, કહો હમણાં. દીપ્તિ, નિખિલ અહીંયા આવો. તો તપાસ કરાવી છે, એ બહુ સારી અને મોટી યુનિવર્સિટી છે. જો નિખિલ ત્યાં રહીને ભણે ને તો બહુ સારું કહેવાય. નહીં ભાઈ, હું ક્યાંય નહીં જાઉં. ના બેટા, નિખિલ અહીંયા દેશે અને અહીંયા રહીને જ ભણશે. હા, નિખિલભાઈ અહીંયા રહીને અપડાઉન કરીને ભણી શકે છે. અને આમે આપણી બધાની નજર સામે તો ઘર બહાર શું કામ મોકલવા હે ને નિખિલભાઈ? હા, તમે સમજાવો ભાભી અમને. અરે ભાઈ, એટલો બધો શું વિચારો છો ભાભી, તમે સમજાવો ને. મિતેશ, તમે મારું માથું દુખે છે, હું રૂમમાં સુવા જાઉં છું, તમે બધા જમી લેજો. મારે નથી જમી. રસોઈની તૈયારી કરો. હા.
નિખિલ ભાઈ આ 20 મિનિટ ઉપર થઈ ગઈ, ક્યારે આવે છે હવે આ દેરાણી? અરે નિરાત રાખવા ને ભાભી, થોડીક શાંતિ જાળવો, એટલી બધી ઉતાવળ શું છે તમને મળવાની એને? અરે ઉતાવળ તો હોય ને, હું પણ જોઉં ને કે અમારા દિયરની પસંદ કેવી છે. અરે ભાભી એકદમ મસ્ત જ હોય, સમજાયું? અને ભાભી હું તમને શું કહું, અમારા બંનેના લગ્ન કરવાની જવાબદારી તમારા માથે હો. હા પણ મને પહેલા જોવા તો દ્યો, પછી હું મમ્મી પપ્પા અને મિતેશને વાત કરીશ. તમે ટેન્શન નહીં લો, હું તમારા લગ્ન કરાવી દઈશ તમારી પસંદ સાથે. પાક્કું પાક્કું. થેન્ક યુ ભાભી, થેન્ક યુ. બસ બસ હવે ફોન તો કરો તમે. હા હું ફોન કરું. જગ્યા ઓછી પડી ગાર્ડન માં જઈને રાડો નાખમાં, રાડો નાખતા મને પણ આવડે છે. તમે વાત જ એવી વાહિયાત કરો છો ને કે મારે ના છૂટકે બોલવું પડે છે. હા તો તને બોલવાનું કોણ કહે છે? તું એક કામ કર, તું ચૂપ જ રહે. આમ પણ છે ને આ તારો અવાજ સાંભળવો મને જરાય ગમતો પણ નથી. નિતેશ આ શું બોલો છો તમે? તમને કઈ ભાન છે? ધતુરો પીને આવ્યા હોય ને એવું વર્તન કરો છો. હા ધતુરો પીને જ આવ્યો છું. અરે તને શું કેવું, તું તો બહારની છે. મારા સગા ભાઈ મારી સાથે આવું કર્યું, સાંભળ્યું છે ને એ બધું બહુ છે મારું દિલ તોડવા માટે. હવે મારે તારી કોઈ વાત નથી સાંભળવી. ખબર નહીં નિતેશ ને શું થઈ ગયું છે. સવાર સવાર માં નિખિલ અને વહુ બે સવાર માંથી મસ્તી કરતા હો. આ જો મિતેશ આવી ગયો. મિતેશ વહુ ક્યાં છે? અને આજે તો સવારે ચા પણ નથી આપી. ક્યાં ગયો તો? જોગિંગ કરવા ગયો મામ. ભાઈ તમે શું તૈયાર થઈ ગયા સવાર સવાર કે બહાર જવાનું કે શું? હા બેટા મિતેશ આ થોડું વહેલો નથી લાગતો? આ લ્યો ચા આવી ગઈ. લ્યો બેસ બેટા. દીપ્તિ છૂટા છેડા લઈ રહ્યા છીએ. જો દીકરા તારી અને દીપ્તિ વચ્ચે કોઈ પણ મનભેદ હોય ને તો પતિ પત્ની બેસી અને મનભેદ ને દૂર કરો, પણ આ છૂટાછેડા એ કોઈ યોગ્ય વાત નથી. ભાઈ બધું હું જાણું છું અને આ નિર્ણય મેં જોઈ વિચારીને જ લીધો છે. ભાભી શું થયું છે? સાચું સાચું બધું કહી દો, તમને મારા સમજ છે. દીપ્તિઓ રડો નહીં, મન ખોલીને વાત કરો. મેં જોયું તો કાલ સાંજે પણ તમારા બેનો ઝઘડવાનો અવાજ આવતો હતો. બોલ બેટા શું વાત છે? નાટક છે આ બધા એના. તું ચૂપ રે. વહુ બેટા શું થયું છે તમે વાત કરો. નિખિલભાઈ તમારા ભાઈને આપણા પર ખોટો શક છે કે આપણા બંને વચ્ચે ગેરસંબંધ છે. એ આપણને ગાર્ડનમાં જોઈ ગયા હતા. ભાઈ તું ગાંડો થઈ ગયો છે કે શું? અરે અમને ધીર ભૂલે ઘરે મસ્તી કરી એમાં ઉડું સમજવાનું કઈ? ઘરે મસ્તી કરતા હોય ને એ વાત અલગ છે, તમે લોકો ગાર્ડનમાં જઈને છી મને તો બોલતા પણ શરમ આવે છે. અરે ભાઈ તમારી બુદ્ધિ પર પથરા પડ્યા લાગે છે. એકવાર મારી ભાભીની વાત તો કોઈ સાંભળ્યો હોત. એટલે એટલે એમ કે ભાભી મારા કહેવા ઉપર ગાર્ડનમાં મારી સાથે આવ્યા.
મારી ગર્લફ્રેન્ડ ને મળવા માટે જેથી કરે તો આપણે ઘરે મારી વાત કરી શકે લગ્ન માટે અને તમે તમે તો આવી નાની વાત ને લઈને એની સાથે છૂટાછેડા લેવા તૈયાર થઈ ગયા છો વાહ ભાઈ વાહ તમને મારા ઉપર આટલો વિશ્વાસ હતો એમ ને મને બધી માન પડે છે આ ઘરની માન મર્યાદા હોય અને આ ભાભીને તો મારી માં સમજુ છું મારી માં નાનકા પ્લીઝ મને માફ કરી દે મેં તારા પર ખોટો શક કર્યો માફી માંગવી હોય તો એમની માંગો મારી નહીં હા બેટા તારે માફી માંગવી જોઈએ ને તો દીપ્તિ વહુની માં હા દીપ્તિ પ્લીઝ મને માફ કરી દે મેં તારા પર ખોટી શંકા કરી તારી વાત સાંભળી આવું કે છૂટાછેડા લેવાની વાત કરી નીતેશ તમે માફી ન માંગો આમાં મારો પણ વાંક છે કે આ બધી વાત મારે તમને પહેલા કરવા જોઈતી હતી વાત ના કરી કર્યા વગર હું નિખિલભાઈની ગર્લફ્રેન્ડને મળવા ગાર્ડનમાં જતી રહી જોઈએ દીકરા તારી આ શંકા તારું લગ્ન જીવન બરબાદ કરી ના એટલે શંકા કરતા પહેલા 100 વાર વિચાર કરવો પડે કારણ કે એક વખત જો સંબંધમાં શંકાની ગાંઠ વળી જાય ને તો એ ગાંઠ કોઈ દિવસ છૂટતી નથી હા બેટા વિશ્વાસ કમાવા તો આખી જિંદગી નીકળી જાય છે પણ એને ગુમાવતા એક મિનિટ પણ નથી લાગતો એક દિવસ આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે છે હવે છોડો બધી આ વાતો સોલ્યુશન તો આવી ગયું છે તો મમ્મી પપ્પા આપણે બહાર ગાર્ડનમાં જતા રહી લવ બાઇટ્સ ને એકલા મૂકી દીધી તું નહીં સુધરે હા આવો ના આવો ધર્યો